ઘણા લોકો કહે છે કે આ નજીકમાં કલાક દોઢ કલાકમાં આપણે નજીકના કયા મંદિરે જઈ શકીએ, તો એ મંદિર છે શનિધામ, જે જામનગર કાલાવડ હાઈવે પર મોડપર ગામ પાસે જ્યાં પંચની મેલડીમાંનું મંદિર છે તેની બાજુમાં શનિદેવનું મંદિર આવેલ છે। તો આજે અમે શનિદેવ ને ત્યાં, એક બીજી વાત મેં એવી સાંભળી છે કે અહીંયા ગાય માતાજી છે જેને સૂર્યમુખી તરીકે નામ છે, તો એ ગાય માતાનો પણ આપણે પરચા પણ જાણીશું। તો ચાલો મારી સાથે, વિડીયો ઇન્ટરેસ્ટિંગ છે, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો। તો ચાલો હું તમને શનિદેવના પણ દર્શન કરાવું અને ગાય માતાના પણ દર્શન કરાવીશ, તો વિડીયોમાં તમે મારી સાથે રહેજો। આ તમને જે દેખાઈ રહ્યું છે એ શનિદેવનું મંદિર છે। ના, બાજુમાં ગૌશાળા પણ છે ગાય માતાની। તો મારી નજરે કરો તમે શનિદેવના દર્શન। સામે દેખાઈ રહ્યું છે મહાદેવનું મંદિર છે। હું તમને જે ગાય માતાના દર્શન કરાવવાના, તો સૂર્યમુખી ગાય માતાજી, એ માતાજીનું એવું છે કે જે સાઈડ સૂર્ય હોય તે તરફ જ મોઢું રાખીને બેસે છે, સૂવે છે, તો એ માતાજીના હું તમને દર્શન કરાવું। આ છે ગાય માતાજી, ને ગાય માતાજીને કાંઈ પણ તમારી મનોકામના હોય ને કાનમાં જઈને કહેશો તો બધી મનોકામના પૂર્ણ થશે, જે તમે જોઈ રહ્યા છો। એના કપારે પણ તિલક છે, આ ગાય માતાજી છે, આ સૂર્ય અને ચંદ્રમાના બંને બાજુ નિશાન છે જે તમે જોઈ રહ્યા છો। ના માતાજી, કોઈને મારતા નથી, તમે એને અડસો તો જોવો છે, જોવો કોઈને મારે નહીં ગાય માતાજી। આજે અમે જામનગર થી શનિદેવ નું મંદિર જે આવેલ છે મોડપર પાસે મેલડીમાંના મંદિરની બાજુમાં, અહીંયા શનિદેવ નું મંદિર છે ને અહીંયા ચમત્કારી ગાય પણ છે, એનું નામ છે ગૌરી, એનું બીજું નામ છે સૂર્યમુખી। બચ્ચા કેટલા છે એ આપણે જણાવશે પૂજારી, તો આપણે હવે તેમનું પહેલાં તમારું નામ જણાવો, પછી આપણે ગાય માતાને જાણશું અને શનિદેવ। મારું નામ ભરત પંડ્યા, મહાકાળી મંદિરના પૂજારી છું। આપણે અત્યારે જ્યાં આવ્યા છે એ પૂજ્ય શ્રી કલ્યાણનાથજી બાપુનો આશ્રમ છે, અમને ગોરખ ટેકરી પણ કહેવામાં આવે છે, શનિધામ આશ્રમ પણ કહેવામાં આવે છે। તો આ જે યુટ્યુબ ચેનલ છે અમેઝિંગ પ્લેસીસ વ્લોગ, એના દ્વારા ભાઈ શ્રી અજયભાઈ, કે જે જૂની થઈ ગયેલી વસ્તુ, જૂના જે મંદિરો, સાધુ સંતોની મહત્તા, અત્યારે
जे देश लेवले छेक दिल्ली सुधी पहुंची गयेलो मुद्दो छे जे मां गाय माताजी नो मुद्दो। तो पहला तो हूँ ये बात करीस के अहीं अमारा आ पंथकनी अंदर कल्याणनाथ जी बापू बिराजमान छे, अहीं एमनो धूणो छे गिरनारी। गिरनारनी अंदर एमना एमनो गुरु आश्रम छे, गुरु गाड़ी छे। त्यार पछी संत मिलन को जाइए तजी मान मोह अभिमान, ज्यो ज्यो पाव आगे धरे कोटी यज्ञ समान। आवा महापुरुषों जयरे पृथ्वी पर विचरता होय, विहरता होय, त्यारे एम करता करता अमारी आ भूमि ऊपर, मोड़परनी भूमि ऊपर अहीं आवी अने आ धूणो छे ई चेतन कर्यो छे। 2008 थी शुरुआत थई छे एमनी, एमने आजे 13 वर्ष थया छे। बहु सादू अने सरल जीवन, बाळक जेवू जीवन। नहींतर साधु संतोना जे अत्यारे आपणे अमुक मीडियाओमां अमुक चर्चाओ जे चर्चास्पद मुद्दाओ बन्या छे साधुओना के एमनी पासे पण जवाय नहीं, अग्नि स्वरूप होय। पण आ साधुड़ो तो अमने ज्यारे संसारीओने थाक लागे ने एटले अमे अहींया बेहवा माटे आवी। बाळक जेवू जीवन, एम પોતાના અંગત જીવનની વાત તમને કરે। હવે એમની સાથે જે હમણાં ભાઈ અજયભાઈએ વાત કરી કે આ ગાય માતાજી છે ગૌરી સૂર્યમુખી, એમનો એક નિયમ છે કે સૂર્યની સામે જે મુખ રાખીને બેસે છે ને, બીજી એક વિશેષતા એ છે કે જ્યારે બાપુને ક્યાંય મુલાકાત લેવા માટે ક્યાંય જવાનું થાય અથવા તો ક્યાંય દર્શન કરવા માટે યાત્રા કરવા માટે જવું હોય એટલે સામાન્ય વેશમાં એ હોય, પણ જ્યારે ઉપર પાઘડી બાંધે, ભેખ બરાબર પહેરે અને હાલતા થાય ને એટલે એની પાછળ હાલતી થાય, કારણ કે એને એનાથી દૂર રાખવી પડે। માણસોને કહેવું પડે કે મારે બહાર જવું છે, નહીંતર એ ભરોસો ન કરે, એને એની સાથે જ જવું, અહીંયા કદાચ રોડ સુધી પહોંચી જાય। ઘણી વખત બાપુ કહેતા હોય એવા દાખલા બનેલા છે કે એને જો એ પાછી હંકારવામાં ન આવે તો એની પાછળ આવો। એક માણસને ગાય પ્રત્યે પ્રેમ હોય તો બરાબર છે, પણ ગાયને બાપુ પ્રત્યે એવો પ્રેમ છે એટલે બાપુની ખાસ કરીને ગૌભક્તિ છે એ વિશેષ છે। અને બીજી વિશેષતા એ છે કે એ ગાયના કાનની અંદર જે કાંઈ મનોકામના આપણી હોય, મનની ઈચ્છા જે કાંઈ હોય, એના કાનમાં કહેવાથી એ મનોકામના ઘણા બધાની ફળીભૂત થઈ છે। ત્યાર પછી શનિધામ આશ્રમની અંદર બાપુની ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ છે। જ્યારે જ્યારે અમાસનો, શનિ અમાસનો દિવસ હોય ત્યારે અહીંયા આપણે જે સ્થાન ઉપર બેઠા છીએ એ ભજન ઘાટ છે, અહીંયા સંતવાણીના કાર્યક્રમો રાત્રિએ થાય છે, બટુક ભોજન થાય છે, કુમારિકા ભોજન થાય છે, આવા કાર્યક્રમો થાય છે। અહીંથી આગળ ચાલતા પાછળના ભાગમાં મહાદેવ છે, ત્યાં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે, ત્યાં જૂનું મોડ પર હતું, સપડા ડેમ બંધાણું, ત્યાર પછી એ મોડપરનું સ્થળાંતર થયું, પણ એની પહેલાં જૂનું પુરાણું આપણે એમ કહેવામાં આવે છે ને કે ઘણા બધા દેવસ્થાનને હટાડવામાં આવે છે, પણ મહાદેવ છે એનું લિંગ એક વખત સ્થાપિત થાય પછી ગામનો ટીંબો ઉજળ થઈ જાય તો પણ મહાદેવને ચલિત કરવામાં આવતા નથી। ત્યાર પછી બાપુએ અહીંયા ભક્તિ કરી અને આપણે જેના પડખામાં બેઠા છે એવા કલ્યાણેશ્વર મહાદેવની પણ સ્થાપના કરીએ છીએ, ત્યાં પણ દર શિવરાત્રિએ શિવ મહાપૂજા બાપુ દ્વારા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બોલાવી અને એ પણ મનોકામના પરિપૂર્ણ કરનારા છે। ત્યાર પછી વિઘ્ન વિનાશક ગરવાદેવ એવા ગણપતિ મહારાજના મંદિરનું પણ કાર્ય અત્યારે ચાલી રહ્યું છે અને સાથે સાથે કાળભૈરવ, એટલે કાળભૈરવ દાદા આ જગતની અંદર બધી શક્તિ જરૂરી છે ને, વિત શક્તિ, પૈસો ન હોય તો પણ જગ્યા ન હાલે, એમ કાળભૈરવ દાદા છે એ એક પ્રતિકાર શક્તિ છે દુશ્મનોની સામે, નકારાત્મક ઉર્જાની સામે લડવા માટે। માત્ર ને માત્ર ભક્તિ જ કરવી એટલી યોગ્ય નથી કે જેમ કેમ સરહદ ઉપર સૈનિકો હોય એ અહીંયા જઈને માળા ફેરવે તો ન ચાલે,
यहाँ तो रक्षा करवा माटे प्रतिकार शक्ति आवश्यक छे। इतला माटे बापुए बापुनु जीवन आम आपणे जोईए तो क्रांतिकारी पण कहेवाय के मात्र भजन करो, मात्र भक्ति करो, मात्र माळा फेरवू एवू ज नहीं, साथे साथे आजना युवा पेढ़ी ने आजना भक्तों ने बापू एवो पण आदेश करे छे के साथे साथे प्रतिकार शक्ति पण होवी जोईए। कारण के नकारात्मक ऊर्जा छे ए एटली बधी अत्यारे व्यापी गई छे के एना कारणे सत्यना गळा दबाई जाय छे। आ बधुं आ जगतनी अंदर चाले छे ए बधायनुं जे मुख्य प्रोजेक्टर छे ए साधुओ पासे होय छे। એ ભલે આપણી સાથે વિહરતા ન હોય, સંસારમાં ન હોય, પણ સંસારની એક એક ગતિવિધિઓ એની પાસે હોય। પાછી સંસારીઓના સવાલ જ્યારે એ મૂંઝવે એટલે સંસારીઓને આ ચરણ પકડવા પડે ત્યારે એને ખબર હોય, એને સંસારનો ત્યાગ નથી કર્યો, આખા સંસારને એને જોઈ લીધો છે કે આમાં આટલું જ છે, આની છેલ્લી દિવાલ આ છે। એટલા માટે આવા સાધુ પુરુષોનું, આવા મહાપુરુષોનું આપણને શરણ પ્રાપ્ત થયું છે ને ખાસ કરીને અત્યારે અજયસિંહભાઈએ તો આ ખૂબ જ સારું કાર્ય ઉપાડ્યું છે કે જેથી કરીને આજની યુવા પેઢીને ખબર પડે ધર્મ શું છે, આજની યુવા પેઢીને ખબર પડે કે ગાય માતાજીનું મહત્ત્વ કેટલું છે, આજની યુવા પેઢીને ખબર પડે કે મંદિરાદિકનું મહત્ત્વ કેટલું છે, આજની યુવા પેઢીને ખબર પડે કે આ ભગવો શું છે। ભગવે મેં ભગવાન છિપા હે માનવ તું પહેચાન, એટલે આપણા જે હિન્દુ સંસ્કૃતિની અંદર, સનાતન સંસ્કૃતિની અંદર આ ભગવો છે એને જ સાક્ષાત ભગવાન કહેવામાં આવે છે। તો એવા કલ્યાણનાથજી બાપુના ચરણોમાં કોટી કોટી વંદન સાથે પ્રણામ। હા તો મિત્રો, આજે આ ચેનલ દ્વારા, યુટ્યુબ ચેનલ દ્વારા ભાઈ શ્રી અજયસિંહ જાડેજા કલ્યાણનાથજી બાપુના આશ્રમે પધાર્યા છે અને ખાસ કરીને હજી આપણી સંસ્કૃતિની રક્ષા માટે, આપણા મંદિરોની રક્ષા માટે, આપણી ગાયની રક્ષા માટે જો આ યુવા પેઢી આટલું બધું મહેનત કરતી હોય તો આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। કારણ કે આપણે માત્ર જોઈએ છીએ, આવા ઇતિહાસો ઘેરે બેઠા બેઠા જોતા હોઈએ પણ એને શેર કરવાની આળસ કરતા હોઈએ છીએ। એટલે આમાં તો આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે, પાંચ લોકો બીજા જોશે તો આ ગાય માતાના દર્શન કરશે, આવા સંતના દર્શન કરશે અને આવા શબ્દો સાંભળશે અને આવા દર્શન કરશે તો એમના જીવનનું કલ્યાણ થશે। એવો જ એક આશ્રય સાથે જય ગિરનારી આદેશ, જય માતાજી, મહાદેવ હર।